હાય ફ્રેન્ડ્સ, બાળકો મજા તો કરો છો ને ઘરમાં? હા, તો ચાલો આજે આપણે ગણિત વિષય શીખવાના છે. અને કયો પ્રકરણ ખબર છે? તો ચાલો આપણે જોઈએ. પ્રકરણ 11, લીટીઓ જ લીટીઓ, એ વિશે આપણે સમજીશું. જો બાળકો, આપણે શું શીખવાનું છે? લીટીઓ સાથે મજા. જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે. તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે. અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. જો આ છે ઘડિયાળ, હવે એમાં અંકો અને આ શું લખ્યું છે? અઠવાડિયાનો વારનો નામ. તો આ રીતે આપણે બીજા શબ્દો પણ લખવાના છે. અને કઈ રીતે તે આપણે સમજીએ. જો બાળકો, આ શું દોર્યું મેં? ઊભી લીટી. આ શું દોર્યું? બોલો, આડી લીટી. અને આ લીટી કઈ કહેવાય? ત્રાસી લીટી. તો જુઓ, આ જે બધી લીટીઓ મેં દોરી છે એ બધી લીટીઓ સીધી કહેવાય. શું કહેવાય? સીધી. હવે આ તો આડી લીટી છે, તો સીધી કઈ રીતે કહેવાય? જુઓ બાળકો, એનો વળાંક કશે પણ થતો નથી. આ પણ સીધી એક લાઇનમાં જ દોરાય છે, એ વળાંક લેતી નથી. હવે આ જુઓ, આ મેં ત્રાસી લીટી દોરી અને પછી આડી લીટી દોરી, તો આ પણ સીધી કહેવાશે, પણ અહીંથી વળાંક લે છે, બરાબર છે? પણ જુઓ, આ સીધી લીટી કહેવાય અને આ બીજી લીટી સીધી કહેવાય. તો આ રીતે આપણે સીધી લીટીનો ઉપયોગ કરીને અમુક અક્ષરો બનાવવાના છે. તો આપણે હવે જોઈએ. જો બાળકો, આ બે લાઇનનો ઉપયોગ કરીને મેં એક લખ્યો છે અને આ રીતે લાઇનનો ઉપયોગ કરીને મેં ઇંગ્લિશમાં બે લખ્યા છે. હવે જુઓ, આ જે અંકો લખ્યા છે તે હું તમને આ રીતે લખીને બતાવું છું. જો આ રીતે ઘડિયાળનો સમય લખેલો છે, હવે વારનું નામ આપણે લખીએ. તો તમને સમજ પડી કે આ સીધી લીટીનો ઉપયોગ કરીને અંકો લખ્યા અને પછી ઇંગ્લિશના વર્ડ્સ લખ્યા છે. તો બાળકો, આ રીતે આપણે માચિસની સળી દ્વારા અલગ અલગ અક્ષરો બનાવતા શીખીએ. હવે જુઓ, જિજ્ઞાસા દીવા સળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. તો જુઓ, શું કરે છે? એ ક બનાવે છે. તો તમને દેખાય છે ક કઈ રીતે ગોઠવેલો છે? પછી જુઓ ગ, એ રીતે અહીં ત્રણ લખ્યું છે અને ઇંગ્લિશમાં ઈ લખ્યો છે. તો આ રીતે આપણે સળીની મદદ દ્વારા આપણે અંકો અને અક્ષરો બનાવીએ. જુઓ બાળકો, આ રીતે આપણે સળીની મદદ દ્વારા પહેલા અંકો બનાવીએ. આ છે એક. હવે આપણે બે બનાવીશું.
जो आ रीते आपणे बे बनाव्यो। हवे आपणे त्रण बनावीए। જુઓ દેખાય છે ને તમને? આ છે ચાર, આ રીતે આપણે પાંચ બનાવીએ। જો સીધી લીટીનો ઉપયોગ કરીને આપણે આ રીતે એક, બે, ત્રણ, ચાર અને પાંચ અંકો બનાવ્યા છે। હવે છ, સાત, આઠ, નવ અને વન અને ઝીરો એ તમારે જાતે બનાવવાના છે, તો તમને આવડશે ને બાળકો? હવે આપણે એબીસીડી કરીએ છીએ, તો એબીસીડીના મૂળાક્ષરો આપણે કઈ રીતે કરીએ તે જોઈએ। જો આપણે એ બનાવ્યો છે, હવે આપણે બી બનાવીશું। તો જુઓ આ જ રીતે બધી શળીઓ ગોઠવીને આપણે બી આ રીતે બનાવીએ છીએ। હવે આપણે સી બનાવતા શીખીએ। જો આ રીતે આપણે પ્રવૃત્તિ કરીશું તો આપણને પણ ઘણી મજા પડશે અને તમે પણ બીજા બાળકો સાથે આ રીતે રમત રમી શકો છો। હવે જુઓ આપણે ડી બનાવીએ છીએ। A, B, C, D. હવે શું આવશે? E આવશે। તો આ થયો E. હવે E ની જેમ F પણ તમારે જાતે બનાવવાનો છે। હવે આપણે બનાવીશું G. તો જુઓ G બનાવવા માટે આપણે આ રીતે શળીઓ મૂકીએ છીએ। હવે જુઓ બાળકો, આ આપણે આડી લાઈનમાં મૂકવાની છે, એટલે આ જીનો શેપ આવી જશે। હવે આપણે એચ બનાવીશું। મજા પડે છે ને? તો આ રીતે તમારે ઘરે બધા મૂળાક્ષરો અને ગુજરાતીના મૂળાક્ષરો બનાવવાના રહેશે। એચ, એચ પછી શું આવશે બાળકો? આઈ। તો આઈ આપણે આ રીતે બનાવીએ છીએ। હવે જે બનાવીએ, તો જુઓ બાળકો આ રીતે આપણે ઇંગ્લિશના અક્ષરો બનાવ્યા। હવે બાકીના જે છે તે તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે। હવે આપણે ગુજરાતી જોઈએ।
सीधी लाइन नो उपयोग करीने आ रीते गुजराती ना मूळाक्षरो में लखेला छे। जुओ क ख ग घ च छ ज झ ट थ ड ध अण त थ ड ध न प फ ब भ म। હવે બાકીના જે મૂળાક્ષરો છે તે તમારે ઘરે જાતે શીખવાના છે। બાળ મિત્રો અહીં જુઓ, બધી જગ્યા પર તમને સીધી લીટી જ દેખાશે। આ જે મેં ત્રાસી લાઈન પાડી છે તે પણ સીધી જ થાય છે। તો આ રીતે આપણે માચીસ દ્વારા કે લીટીનો ઉપયોગ કરીને આપણે લખી પણ શકીએ છીએ અને માચીસની સળી દ્વારા બનાવી પણ શકીએ છીએ। તો આ રીતે તમારે ઘરે કરવાનું છે, માચીસથી કરો કે પછી આ રીતે સીધી લાઈનનો ઉપયોગ કરીને લખીને કરો। તો આ રીતે શબ્દો તમારે લખવાના રહેશે। બાળ મિત્રો, તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ ને કે ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટીનો ઉપયોગ કરીને આપણે કેટલા બધા અક્ષરો બનાવી શકીએ છીએ। તો આ જ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે અને અલગ અલગ રીતે ગોઠવીને બધા અંકો શબ્દો આ રીતે બનાવવાના છે। તો આ પ્રવૃત્તિ તમે ઘરે કરશો ને? બાય બાળ મિત્રો।